ત્રણ હેરપંપ પર જીવતું નસવાડીનું ગામ સરકારે 2 મિનિટ ટાંકી અને એક બોર મોટર 86 ઘરના નળ નાખી આવ્યા, પણ પાણી હજુય ના આવ્યું. નસવાડીની મેણ નદી નજીક આવેલ છે કોલુકાછલી ફરિયા. 400ની વસ્તી ધરાવતું કોલુકાછલી ફરિયાની મહિલાઓ ભર શિયારે પાણી માટે 3 હેન્ડપંપો ઉલેચવા મજબૂર બની. ગામમાં 2 મિનિટ ટાંકી, બોર, મોટર બંધ, 86 ઘરના નળમાં ટીમ્પું પાણી નથી આવ્યું. નવી ટાંકી બને છે તેનું કામ 4 માસથી અધૂરું. પશુને પીવા માટે હેન્ડપંપ ઉલેચવાનો વારો. સરકારની રૂરલ હાઉસ કનેક્શન યોજના વાસ્મો પાણી પુરવઠાથી લઈ ગામે ગામ સ્વચ્છ પાણીના ભીતસૂત્રો, તમામ પાણીની સુવિધાઓને લગતી સરકારની વાત. નસવાડી નજીક પાણીથી તરબોર મેન નદીના કોલુકાછલી ફરિયામાં આવતા સાથે જ તમામ પાણીની વાત અને સૂત્રો દમ તોડી દે તેવી પરિસ્થિતિ છે. કોલુકાછલી ફરિયા અંદાજિત 400ની વસ્તી ધરાવતું ગામ છે. સરકારે 2 મિનિ ટાંકી અને એક બોર મોટર અને વધુ તો 86 ઘરમાં નળ કનેક્શન નવીન પાઇપલાઇન કરીને આપ્યા છે, પરંતુ પાણી ક્યાં છે? ઘર સુધી નળ આવ્યા તે પણ તૂટવા લાગ્યા છે. પાણી આવ્યું નથી. નળ સે જલ યોજનાનું કામ 10 લાખથી વધુનું છે, પરંતુ સિવિલ કામ થયું એટલે અંદાજિત 8 લાખથી વધુનું ચૂકવણું કરાયું ન ગ્રામજનોને જાણવા મળ્યું છે. ગામમાં નળ સે જલમાં પાણી નવીન ટાંકી બને તો આપવાનું છે, તો RCC ટાંકી 4 માસથી અધૂરી પડી છે, જાણે કોઈ જોવાવાળું જ નથી. અલગ અલગ વિભાગ પાણી પુરવઠાના કામ કરે છે, પાણી પણ ક્યાં છે? ત્યારે કોલુકાછલી ફરિયાની મહિલાઓ 3 હેન્ડપંપ ઉલેચવા મજબૂર બની છે. સવારના હેન્ડપંપ પર પાણી માટે લાઈનો પડે છે, પશુઓને પીવડાવવા હેન્ડપંપ જ ઉલેચવા પડે છે. મેન નદી નજીકનું ગામ અને પાણી માટે ભર શિયારે સગર્ભા મહિલાથી લઈ વૃદ્ધ મહિલાઓ હેન્ડપંપ ઉલેચવા મહિલાઓ મજબૂર બની છે, તો ઉનાળાની વાત ક્યાં કરવી? સરકારલક્ષી યોજનાનો કરોડો ખર્ચ થાય પણ સુવિધા મળતી ન હોય ત્યારે હેન્ડપંપ મુક્ત, ટેન્કર મુક્ત વાત કરતી સરકાર આ દ્રશ્યો જોઈ પાણી માટે કરેલ સુવિધા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. સગર્ભા માતાને બી અહીં પાણી ભરવા આવવું પડે છે અને હેન્ડપંપ લાવીને જ પાણી ભરવું પડે છે, એટલે પાણી નળમાં આવે એવી અમારી સુવિધા કરી આપે તો સારું. પાણીની કોઈ સુવિધા મળતી નથી. ટાંકીઓ પણ બાંધેલી છે પણ તે પણ એમને એમ પડેલી છે, અને અમારા જે વખતમાં જે ગ્રાન્ટ અમને શરીફ 1200 રૂપિયા મળતા હતા, એમાંથી અમે દરેકની સુવિધા કરી આપેલી છે. અને આ જે કંઈ અત્યારે બહેનો પાણી ભરે છે હેન્ડપંપ, એ પણ મારા વખતના કરેલા છે. કોલુકાછલી ફેરામાં હેન્ડપંપ છે, એમાં બહેનોને ઇંધોડી જોડે પાણી ભરવું પડે છે. ગામમાં ટાંકા બનાવ્યા છે, એમાં કંઈ પાણી નથી, અને ઘરે ઘરે નળ મૂક્યા છે, એમાં પાણી ટીપું નહીં.